સાબરકાંઠાના વિજયનગર તાલુકાના લીમડા ગામની સીમમાં ડબલ ડેકર ગરનાળાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિજયનગરના અંતરિયાળ ડુંગર વિસ્તારમાં ડબલ ડેકર ગરનાળું બનાવવામાં આવ્યું છે. જો કે આ અંગે જવાબદાર પ્રશાસનનો સંપર્ક કરતા તેમણે એ દાવો કર્યો છે કે વિડીયોમાં દેખાતું ગામ લીમડા ગામ છે. અહીંના ગ્રામજનોએ જ તેમની સરળતા માટે આ ગરનાળા પર પાઇપ મૂકી અને ડબલ ડેકર નાળું બનાવ્યું. પ્રશાસન તરફથી આવી કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી. તો સાબરકાંઠાના ગરનાળાનું હાલ તો આ વિડીયો જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, આ ડબલ ડેકર નાળું જે બનાવવામાં આવ્યું છે લીમડા ગામનો, આ વિડીયો હોવાનું હાલ પ્રશાસન તરફથી દાવો કરવામાં આવ્યો છે. અને આ સાથોસાથ જો કે પ્રશાસન તરફથી પણ આવી કોઈ પ્રકારની વ્યવસ્થા નથી બનાવવામાં આવી, પરંતુ ગ્રામજનોએ પોતાની સરળતા માટે એ ગરનાળા પર આ પ્રકારે પાઇપ મૂકી અને ડબલ ડેકર નાળું બનાવ્યું હોવાની વાત સામે આવી રહી છે. હાલમાં તો આ વિડીયો જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, વિજયનગરના અંતરિયાળ ડુંગર વિસ્તારમાં આ ડબલ ડેકર ગરનાળું બનાવવામાં આવ્યું. ટીડીઓ હાલ સાગરભાઈ બોદર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. સાગરભાઈ, આ વિડીયો હાલ જે વાયરલ થયો છે અને જે ડબલ ડેકર ગરના જે નાળું જોવા મળી રહ્યું છે, અહીં ગરનાળું કોણે બનાવ્યું છે અને શું વિગતો સામે આવી રહી છે? ત્યાં એક બાજુ ડુંગર છે અને એક બાજુ તળાવ છે, વચ્ચેથી રસ્તો નીકળે છે એટલે ડુંગરના પાણીનું વહેણ ખૂબ આવવાથી ત્યાં ગરનાળાની જરૂરત હતી. પરંતુ જે રસ્તો છે આરએનપી સબ ડિવિઝનનો છે અને ગ્રામ પંચાયતે તેઓને સંકલનમાં લીધા વગર કામ શરૂ કરીને કામ કરવામાં આવેલું હતું. જેવી જાણ થતા ગ્રામ પંચાયતને નોટિસ આપવામાં આવેલી છે અને કામ જગ્યા ઉપરથી બંધ કરી અને મશીનરીને બધું હટાવવામાં આવેલ છે ત્યાંથી. સાગરભાઈ, શા માટે આ પ્રકારના ડબલ ડેકરનું નાળું આ બનાવવામાં આવ્યું ગ્રામજનોએ? ગ્રામ પંચાયતે તેઓને હવે ટેકનિકલ ક્ષતિ તેઓ કરી છે. હવે એ બી અમે બી અજાણ છીએ અને અમારા નાકાએ પણ અજાણ છે, પણ અમને જાણ થતા તેઓને કામગીરી બંધ કરી અને હવે જે ચોમાસું પૂરું થાય એના પછી પીડબ્લ્યુડીના નોર્મ્સ મુજબ સંકલનમાં રાખીને એ ગ્રામ પંચાયત હવે કામગીરી કરવાની તે લોકોને જણાવેલ છે. જી, આપણી સાથે સરપંચ કડવાજી પાડોર પણ જોડાઈ ચૂક્યા છે. હાલ સરપંચ સાહેબ, જે આ ગરનાળું ડબલ ડેકર બનાવવામાં આવ્યું છે, શા માટે આ ડબલ ડેકર ગરનાળું બનાવ્યું અને પ્રશાસનની આ માટે મંજૂરી લેવાય? હેલો, એમાં એવું થતું છે કે ચામઠણ ગામના લોકોની રજૂઆત હતી કે અમારે આ તળાવની અંદર થઈને અમારે આ પાણી એટલે વધારે હોવાથી આ અહીંયા ગરનાળું મૂકવાની જરૂર છે એવી આ લોકોની માંગણી હતી. ચાર પાંચ ગામો ત્યાંથી ચામઠણ છે, નળિયાવાડા છે, ઇટાવડી છે, ત્યાં ભાખરામાં માણસો પણ ત્યાં રસ્તે થઈને આવે છે એટલે ગરનાળાની જરૂર હતી. એટલા માટે અમે ત્યાં ગરનાળું બનાવ્યું, પણ અમને ખ્યાલ ન હતો કે આ ડબલ ગરનાળું બનાવવામાં આવે છે. અચ્છા, ગ્રામ પંચાયતને નોટિસ પણ આપવામાં આવી છે ટીડીઓ તરફથી આ વાત કરવામાં નોટિસ મળી છે આપને? હા હા, બરાબર નોટિસ મળી છે અમને. ત્યાંથી અમે તમામ બધા જે ગરનાળા તમામ બધા ત્યાંથી અમને હટાવી લીધેલા છે. મોટા મોટા પાઇપો મૂકવામાં આવી છે, હટાવી લેવાય? હા, એ બધા તમામ બધા ગરના ત્યાંથી બધા હટાવી લીધા છે. એટલે આપની જાણની બહાર આ પ્રકારે કામકાજ કરી દેવામાં આવ્યું હતું ને, કોણે કર્યું હતું? નહીં નહીં, એટલે મારી રાજભાર હેઠળ જ કખડ કરવામાં આવ્યું, પરંતુ અમને ખ્યાલ ન હતો કે આ ડબલ એટલે આ ગરના એટલે મૂકવાથી એટલે અમને આ ભૂલથી આ મારું થઈ ગયું, બીજું કઈ આમાં કોઈએ કઈ કરેલું નથી. જી, એટલે હવે આ હટાવી લેવામાં આવ્યો છે? હા, અત્યારે હાલમાં જે પેલા જે પ્રમાણે હતું એ જ સ્થિતિમાં એટલે કહી દીધું છે અને બધા હટાવી લીધા છે, તમામ બધું હટાવી દીધું છે. જી, અને જે ગરનાળામાં જે જો ડબલ ડેકર ગરનાળું આ બનાવ્યું તો એની પાછળનું કારણ શું હતું એ અમે જાણવા માંગે છું. શા માટે આ પ્રકાર સાંભળો બહેનજી, ત્યાં ગાડી તળાવ છે, તળાવ છે. જી, હલો. જી જી જી, ત્યાં ગાડી તળાવ છે, તળાવ એટલે પીલીબાજી ગામના ચામઠા ગામ છે, નળિયાવાડા છે, ઇટાવડી છે, ભાખરાના માણસો એ રસ્તા પર થઈને જાય છે તો એ ગરનાળું એટલે તળાવના પાણીથી ત્યાં ડૂબી જતા
એટલે જે રસ્તો એ બંધ બંધ થઈ ગયો હતો, એની અગાઉ ના વર્ષે મેં પોતે ત્યાંથી ડુંગર માંથી માટી લાવી અને લગભગ 10 ફૂટ જેટલી મેં માટી નંખાવી દીધેલી. માટી નંખાવી પછી મેં રસ્તો ચાલુ કરાવેલો, એટલે એના અનુસંધાને પછી આ તમને એટલે આ ઘરના એટલે મુકાયેલા, પણ અમને ખ્યાલ નહોતો કે આ ડબલ ઘરનાવા મુકાય નહીં. જી, આપણી સાથે ટીડીઓ પણ ઉપસ્થિત છે, આપ જે સવાલ કરી રહ્યા છો જો. જી સાગરભાઈ, જે પ્રકારની વાત અત્યારે સરપંચ તરફથી કરવામાં આવી રહી છે કે અહીં જે તળાવ છે અને જો વધુ પાણીનો ફ્લો આવે તો અહીંનો આ રસ્તો છે બંધ થઈ જતો હતો, આ પ્રકારની વાત છે, તો શું તેનો પણ કોઈ નિવેડો આવશે ખરા? જો સાંભળો, એટલે બેનજી, આ રસ્તો જયારે તળાવ ભરાઈ જાય છે એના અગાઉના વર્ષે બિલકુલ આ રસ્તો બંધ થઈ ગયો, પાણી ભરાઈ ગયું. કડવાજી, આપ જે વાત કરી રહ્યા છો ને, આપણી સાથે ટીડીઓ છે, સીધો જવાબ તેમની પાસેથી જ લઈ લઈએ. સાગરભાઈ, હવે ત્યાં એ જે રસ્તો કન્સર્ન રસ્તો છે આરએનબી પંચાયતનો છે, એટલે હવે પાણીનો પ્રવાહ એટલો ડુંગરમાંથી વધારે આવે છે કે ત્યાં વિકલ્પમાં આપણે મોટા જે બોક્સ કલવર્ટ જે ટાઈપનું ગરનાળું આવે એવું મૂકવું પડે અને એનો ખર્ચ અંદાજિત 50 લાખથી ઉપર થઈ શકે. તે બાબતની કાર્યવાહી આવનારા પ્લાનમાં નાકાઈશ્રી મેં ધ્યાન પર મૂકશું. હવે એમનું શું કાર્યવાહી કર્યું છે એ કન્સર્ન ડિપાર્ટમેન્ટ કરશે, કારણ કે રસ્તો અમારા હસ્તકનો નથી. જી કડવાજી, વૈકલ્પિક માર્ગ ત્યાં ઉપલબ્ધ છે અને જો પાણી આવી જાય તો વૈકલ્પિક માર્ગ પણ ઉપલબ્ધ છે, એ સંપર્ક વિહોણો નથી બની જતી. જી કડવાજીભાઈ, આપના તરફથી કોઈ જવાબ આપ કઈ કહેવા માંગશો? ટીડીઓને કોઈ સવાલ કરવા માંગશો આપ? હા જી, મારો મતલબ એક જ છે કે આ તળાવની અંદર પાણી ભરાઈ જવાથી જે ગામ છે, ચામઠણ છે, નળિયાવાડા છે, ઇટાવડી છે અને ભાખરાબાઈના લોકોનો રસ્તો બંધ થતો, એટલા માટે ચૂકવણું કરવામાં આવેલું નથી. જી સાગરભાઈ, આભાર આપનો અમારી સાથે જોડાયા બદલ, અને કડવાજીભાઈ આપનો પણ આભાર. તો હાલ જે ગરનાળાનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે ત્યારે સરપંચનું કહેવું છે કે અહીં તળાવ છે અને તેના કારણે જ્યારે તળાવ ઓવરફ્લો થાય છે, પાણી ઉપર હાલ રસ્તા પર ફરી વળે છે અને બંધ થાય છે રસ્તો, પરંતુ હાલ તો આ જે ડબલ ડેકરવાળા ગરનાળો છે ત્યાંથી આ અને હટાવી લેવામાં આવ્યો છે.